નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના મજરા ખાતે છેલ્લા એક અઠવાડિયાથી ગટર ઉભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અને ગામમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતો ચિંતિત. ઓમિક્રોનની વધતી સ્પીડ વચ્ચે રાહતના સમાચાર, દવાઓથી સારા થઈ શકે છે દર્દી. ગુજરાતમાં ભ્રષ્ટાચારી અને અનૈતિક અધિકારીઓને હવે સહેલાથી રિટાયર થવું અઘરું પડશે. કોંગ્રેસના ગઢમાં ગાબડું, સૌરાષ્ટ્રના 21 ગામના સરપંચો ભાજપની સાથે જોડાયા. સૂર્યગ્રહમાં યાદવનું તુફાન, બનાવી નાખે 249 રન, લગાવી 5 સિક્સ અને 37 ફોર. લુધિયાણા કેસ, સસ્પેન્ડ થયેલો પોલીસ કર્મી બોમ્બ મૂકવા આવેલો, એનાથી જ બોમ્બ ફાટી ગયો. સાબરમતીમાં ગટરનું પાણી છોડાતી સોસાયટીમાં જોડાણ કાપો, હાઈકોર્ટનો એએમસીને આદેશ. રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી, 24 કલાકમાં 7 શહેરોમાં ઓમિક્રોનના કેસ વધ્યા. રાજ્યના એક છેડેથી બીજે છેડે 6-8 કલાકમાં પહોંચાય એવા રોડ બનાવવાનું લક્ષ્ય મંત્રી. ચોટીલામાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઘાયલને લઈને હોસ્પિટલને બદલે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. પોલીસને જોઈને ઘાયલ સરાબી પોપટ જેવો થઈ ગયો. જામનગરમાં રેગિંગ કારમાં 20 વિદ્યાર્થીને દોષી ઠરાવી સજાનું એલાન. ક્રિસમસના તહેવારની ઉજવણી કરી 108 ઇમરજન્સી સેવા, છોટાઉદેપુર દ્વારા દર્દીઓના મુખ પર મુસ્કાન લાવવાનો એક ઉત્તમ પ્રયાસ. ભારત દેશના 10મા વડાપ્રધાન અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી. કેશોદમાં ગૌશાળાના લાભાર્થી રાહત દરે પતંગ મોલનો પ્રારંભ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બોભા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી પત્રિકાનું વિતરણ કરીને મીટિંગ યોજાઈ ગ્રામજનોને સમજ આપી ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ એવા ખેડબ્રહ્મા તાલુકાના ગામડામાં ઠંડીની મોસમના લીધે ગરમ વસ્તુ, રાશન કીટ વગેરેનું વિતરણ કરાયું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં હાલ તો વિવિધ શાકભાજીના ભાવ ઊંચા જતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર જોવા મળી છે, તો ભાવ વધારને લઈને ગૃહિણીઓ લાલઘુમ. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.